ઉપલેટામાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજ રોજ સોની બજારમાં આવેલ જામા મસ્જિદ ખાતે ઈદ ઉલ અધાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમોનું વર્ષ 1439 નો છેલ્લો માસ અને વર્ષની છેલ્લી ઈદ છે. વર્ષો પહેલા હઝરત ઇબ્રાહીમ પોતાના પુત્ર હઝરત ઇસ્માઇલની કુરબાની આપી હતી. આ કુરબાનીમાં અંતિમ સમય એક જાનવર ઘેટું હાજર થઈ જતા ઘેટાની કુરબાની કરવામાં આવી હતી. ઉપલેટા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અધાની જામા મસ્જિદ ખાતે નમાજ પઢી ઉજવણી કરવામાં આવી હતી. ઉપલેટામાં મુસ્લિમ બિરાદરો દ્વારા રોજ સોની બજારમાં આવેલ જામા મસ્જિદ ખાતે ઈદ ઉલ અધાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમોનું 1439 નો છેલ્લો માસ અને વર્ષની છેલ્લી છે. વર્ષો પહેલા હઝરત ઇબ્રાહીમ પોતાના પુત્ર હઝરત ઇસ્માઇલની કુરબાની આપેલા કુરબાનીના અંતિમ સમય એક જાનવર ઘેટું હાજર થઈ જતા ઘેટાની કુરબાની કરવામાં આવી. ત્યારથી મુસ્લિમોમાં જે ધનવાન અમીર હોય તેઓ ઉપર ઘેટા બકરા પાડા અને ઊંટની કુરબાની કરવી ફરજિયાત છે. ઈદના આગલા દિવસે મક્કા મદીના શરીફ ગયેલા હાજીઓની હજ કબૂલ થાય છે. મદીના શરીફ અરાફતના મેદાને હજની વિધિ પૂર્ણ થયા બાદ શૈતાનને કાંકરી મારવા મુઝદલફા શરીફ ખાતે રાત્રિના કાંકરી લેવા જવાય છે. ઈદની સવારે શૈતાનને 3 દિવસ કાંકરી મારવામાં આવે છે. કાંકરી મારવા પછી મુંડન કરીને અહેરામ ઉતારી સ્નાન કરવું પડે છે. અહેરામ એટલે 2 થી 3 મીટરના સફેદ કપડાના 2 ટુકડા ફક્ત શરીર પર પહેરવામાં આવે છે, જેમાં ક્યાંય સિલાઈ કરવામાં આવતી નથી. અહેરામને નીચે કંઈ પણ પહેરવાનું હોતું નથી. અહેરામને જમજમના પાણીથી ધોઈને માણસના અવસાન પછી કફન તરીકે પહેરાવવામાં આવે છે. જે ખુશનસીબ વ્યક્તિને જ આ વસ્તુ નસીબ થાય છે. આજે ઉપલેટામાં બકરી ઈદના દિવસની નમાઝ મોટી સંખ્યામાં લોકોએ ઈદગાહ ખાતે નમાઝ અદા કરી હતી. આજના દિવસે સર્વે હિન્દુ મુસ્લિમ બિરાદરોને કોમે એકતાથી ભાવનાથી આજના મુબારક પ્રસંગે ખુલ્લા દિલથી મુસ્લિમ સમાજ દ્વારા એકબીજાને ગળે લગાડીને ઈદ મુબારક પાઠવવામાં આવી હતી. ઇસ્લામમાં બે મોટી ઈદ હોય છે, એક રમઝાન ઈદ અને એક બકરી ઈદ. આજે બકરી ઈદ એટલે કે ઈદ ઉલ અધાનો દિવસ છે, કુરબાનીનો દિવસ છે. ઘણા વર્ષો પહેલા છે કે હજરત ઇબ્રાહીમે પોતાના નેફજન હજરત ઇસ્માઇલની કુરબાની કરી હતી અને એન ટાઈમે હજરત ઇસ્માઇલના બદલે ઘેટાને બલિદાન આપવામાં આવેલો હતો. તે દિવસથી તમામ મુસ્લિમો ભાઈઓ ઉપર કુરબાની ફરજિયાત થઈ ગઈ છે. જે મુસ્લિમો પોતે કેપેબલ હોય, ધનવાન હોય, અમીર હોય, તેઓ લોકો ઉપર કુરબાની કરવી ફરજિયાત છે. ઈદના 3 દિવસ છે, એમાં 3 દિવસમાં ગમે ત્યારે પણ આપણે કુરબાની કરી શકીએ છીએ. ઘરના દરેક વ્યક્તિ એક એક નંગ કાપવાનું હોય છે, તો એ પ્રમાણે આ વર્ષને ઈદ ઉલ અધા એટલે કુરબાનીનો દિવસ કહેવામાં આવે છે. અમારો છેલ્લો વર્ષનો છેલ્લો માસ છે અને ઈદ તો છેલ્લી છે. બધા અમીર પઠાણ સાથે ગુજરાત ન્યૂઝ ઉપલેટા.